व्यक्त कराय छे। पूर्व धारासभ्य अने हिंदू संगठन ने पोलिस ने रजूआत छे, गरबा रमवा गयेली पत्नी गुम थयानी फरियाद नोंधाई छे। पतिए पत्नी गुम थयानी जाणवा जोग अरजी आपी छे, पणिता ने परत लावा हिंदू संगठन मांग करी रह्युं छे। तो बनासकांठाना डीसानो आ बनाव, ज्यां लव जेहाद नी घटना नी आशंका व्यक्त कराय छे। डीसामां विधर्मी युवक द्वारा पणिता ने बगाड़ी गयानी आशंका ने लई हवे मांग करवामां आवी रही छे के तेने परत लावामां आवे। वधु अपडेट साथे संवाददाता धवल जोशी अमारी साथे जोड़ाया छे। धवल, डीसामां लव जेहादनी आशंकाए अत्यारे तपास हाथ धरवामां आवी छे, आ साथे ज पतिए पत्नी गुम थई होवानी फरियाद करी छे। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો નવરાત્રી દરમિયાન અનેક જગ્યાએ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી, તો હવે તે બાદ ડીસામાં લવ જેહાદની ઘટનાની આશંકા છે તે સામે આવી છે। ડીસામાં વિધર્મી યુવક દ્વારા પરણિતાને ભગાડી ગયો હોવાની આશંકા છે તે સિવાય છે। નવરાત્રી દરમિયાન ગરબા રમવા ગયેલી પરણિતાને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાને પગલે ડીસાના પૂર્વ ધારાસભ્ય સહિત હિન્દુ સંગઠનોએ પોલીસ મથકે રજૂઆત કરી છે। પરણિતાના પતિએ પત્ની ગુમ થઈ ગયો હોવાની જાણવા જોગ અરજી ડીસા દક્ષિણ પોલીસ મથકે આપીને તપાસની માંગ કરી છે। મહત્વની વાત છે કે એક સંતાનની માતાને વિધર્મી યુવક જે છે તે ભગાડી ગયો હોવાની આશંકાને લઈને અત્યારે તો સમગ્ર ડીસા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। સમગ્ર ઘટનાની જાણ અત્યારે ડીસા દક્ષિણ પોલીસને કરવામાં આવી છે અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા પોલીસ મથકે પહોંચીને પરણિતાને પરત લાવી આપવાની જે માંગ છે તે પ્રબળ માંગ કરવામાં આવી છે। ભાવિની, આભાર માહિતી માટે।